નમસ્કાર મિત્રો, તો આજે આપણે મિત્રો ફરીવાર તમને MPSW અને FSW માં ઉપયોગી બને તેવા પ્રશ્નો લઈને આવી ગયા છીએ. તો મિત્રો આવનારી એક્ઝામ એટલે કે RMC MPSW તમને ખૂબ જ ઉપયોગી બને તેવા આ પ્રશ્નો છે. તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, કારણ કે આ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને મિત્રો જો તમારે અવનવી માહિતી મેળવી હોય તો મિત્રો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે. તો મિત્રો ખાસ આજે જ જોડાઈ જાઓ ટેલિગ્રામ અને ઇન્સ્ટામાં. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, આપણા શરીરમાં સુગરનું પ્રમાણ કોણ જાળવી રાખે છે? તો મિત્રો શરીરમાં સુગરનું પ્રમાણ ગ્લુકોઝ જાળવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા ફ્રુક્ટોઝ પણ ઓપ્શન આપેલો હોય, માલ્ટોઝ પણ ઓપ્શન આપેલો હોય, તો મિત્રો ખાસ ગ્લુકોઝ જવાબ તમારો આવશે. પ્રશ્ન નંબર 2, ડાયાબિટીસ માપવાના સાધનને ગ્લુકોમીટર કહેવામાં આવે છે. ડાયાબિટીસ તે જે માપવાનું સાધન હોય તેને મિત્રો ગ્લુકોમીટર કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 3, RBCનું પૂરું નામ જણાવો. તો મિત્રો રેન્ડમ બ્લડ સુગર, ખાસ મિત્રો RBS. પ્રશ્ન નંબર 14 જોઈએ કે વર્લ્ડ ડાયાબિટીસ દિવસ 14 નવેમ્બરના રોજ મિત્રો ઉજવાય છે. અને મિત્રો 14 નવેમ્બર ગઈ તેનો ટાઈમ પણ જે વધારે થયો નથી, તો મિત્રો ખાસ વર્લ્ડ ડાયાબિટીસ દિવસ તમને પૂછાઈ શકે છે 14 નવેમ્બર. પ્રશ્ન નંબર 5 જોઈએ કે મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો મિત્રો મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી 19 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે, ખાસ. પ્રશ્ન નંબર 6, બાળ દિન એટલે કે 14 નવેમ્બર, ખાસ બાળ દિન અને ડાયાબિટીસ બંને સાથે જ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, ધનુષ રોગ સામે કઈ રસી રક્ષણ આપે છે? તો મિત્રો પેન્ટા વેલેન્ટ અને TD એટલે કે ટીટીનેસ ટોક્સાઇડ, ખાસ મિત્રો. પ્રશ્ન નંબર 9 જોઈએ કે નાઇટ બ્લડ સર્વે કયા રોગ સામે કરવામાં આવે છે? મિત્રો નાઇટમાં તમારે એટલે કે રાત્રિના સમયે એના ટેસ્ટ એટલે કે તેનું અવલોકન કરવામાં આવે છે મિત્રો. તો ફાઇલેરિયા એટલે કે હાથીપગા રોગમાં મિત્રો ટાઈમ તમને પૂછવામાં આવે તો 9 થી 12ના સમયમાં તેના જીવજંતુઓ ખૂબ જ પ્રમાણમાં તમને મળી રહે. તો મિત્રો ખાસ ટેસ્ટ તમારે એટલે કે સર્વે ફાઇલેરિયામાં રાત્રે કરવામાં આવશે. પ્રશ્ન નંબર 10, સોયાબીનમાં કેટલું પ્રોટીન મળે છે? મિત્રો સોયાબીનમાં તો 40% પ્રોટીન મળે છે, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 11 જોઈએ મિત્રો, ક્લોરીનની એક ગોળી, ખાસ મિત્રો ક્લોરીનની એક ગોળી જે હોય તે કેટલા ગ્રામની હોય છે? તો મિત્રો 0.5 ગ્રામની હોય છે. અહીં તમને મિલી પણ પૂછી શકે મિત્રો, તો ખાસ તમારે આ બાબત ધ્યાન રાખવાની છે કે મિલી પૂછ્યું છે કે ગ્રામ, તો આપણે મિત્રો ટીક કરવાનું છે 0.5 ગ્રામ. પ્રશ્ન નંબર 12, કૃમિ નાબૂદી માટે કઈ દવા આપવામાં આવે છે? કૃમિ નાબૂદી માટે તો જવાબ આવશે આલ્બેન્ડાઝોલ ટેબ્લેટ આપવામાં આવે છે કૃમિ માટે. પ્રશ્ન નંબર 13, કે રક્તપિત રોગ કઈ સારવારમાં આપવામાં આવે છે? મિત્રો રક્તપિત રોગ માટે કઈ સારવાર આપવામાં આવે છે? વેરી મોસ્ટ MP મિત્રો MDT એટલે કે મલ્ટી ડ્રગ્સ થેરાપી. મિત્રો આ પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે કે MDTનું પૂર્ણ નામ જણાવો, તો મલ્ટી ડ્રગ્સ થેરાપી. પ્રશ્ન નંબર 14, TBના સારવારને કયા નામથી ઓળખવામાં આવે છે? મિત્રો અહીં આપણે તમને ઉપરના પ્રશ્નમાં રક્તપિત પૂછ્યું અને હવે આપણે TB પૂછ્યું. તો મિત્રો ખાસ આજના પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી બનશે આ એક્ઝામમાં, કારણ કે આપણે જે કન્ફ્યુઝન પોઈન્ટ હોય એ જ આપણે વધારે ભાગ પ્રશ્નો લીધા છે મિત્રો, અને તમને ખૂબ બેનિફિટ પણ થશે. તો TBની સારવારના AKT એટલે કે એન્ટીકોક્સ ટ્રીટમેન્ટ, ખાસ એન્ટીકોક્સ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે.
પ્રશ્ન નંબર 15 જોઈએ કે નવજાત શિશુને ધનુર થાય તો તેને શું કહેવાય? નવજાત શિશુને ધનુર થાય તો શું કહેવાય? તો નિયોનેટલ ટિટનેસ કહેવામાં આવે છે. જે નવજાત શિશુ હોય તેને ધનુર થાય તો નિયોનેટલ ટિટનેસ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 16, ઇન્ફ્લુએન્ઝા રોગ સામે કઈ રસી રક્ષણ આપે છે? મિત્રો, પેન્ટાવેલન્ટની રસી રહે ને એ ઇન્ફ્લુએન્ઝા રોગ સામે રક્ષણ આપે છે. ખાસ મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર 17, બીસીજી રસી શરીરના કયા અંગમાં આપવામાં આવે છે? તો મિત્રો, ડાબા હાથના બાવડામાં બીસીજી, ઇન્ટ્રા ડર્મલ, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 18, શરીરનું તાપમાન માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો મિત્રો, શરીરનું તાપમાન માપવું હોય તો થર્મોમીટરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 19 જોઈએ કે આંખની તંદુરસ્તી માટે કયું વિટામિન જરૂરી છે? તો વિટામિન એ આંખની તંદુરસ્તી માટે જરૂરી છે. પ્રશ્ન નંબર 20 જોઈએ કે આરડીટી, ખાસ મિત્રો આરડીટી ટેસ્ટ કયા રોગ માટે કરવામાં આવે છે? તો મિત્રો, મેલેરિયા, વેરી મોસ્ટ એમ્બિગ્યુઅસ મિત્રો આરડીટી, ખાસ આરડીટી એટલે કે મેલેરિયા રોગમાં કરવામાં આવે છે આરડીટી. પ્રશ્ન નંબર 21 જોઈએ મિત્રો, એબેટ બનાવવા કઈ દવાનો ઉપયોગ થાય છે? મિત્રો, ટેમેફોસનો ઉપયોગ થાય છે એબેટ બનાવવામાં. પ્રશ્ન નંબર 22, હેગિંગ ડ્રોપ પદ્ધતિ, હેગિંગ ડ્રોપ પદ્ધતિ કયા રોગમાં માટે ઉપયોગી છે? કોલેરા. પ્રશ્ન નંબર 23 જોઈએ, ટ્રેપ્સોમાઇસિન ઇન્જેક્શન કયા રોગમાં સારવારમાં આપવામાં આવે છે? તો ટીબી. પ્રશ્ન નંબર 24, શીતળા કયા વાયરસ દ્વારા ફેલાય છે? મિત્રો, શીતળા તો વેરીઓલા વાયરસ દ્વારા શીતળા ફેલાય છે. પ્રશ્ન નંબર 25 જોઈએ, વિશ્વમાં સૌથી મોટો પ્રાણઘાતક રોગ કયો છે? તો મિત્રો, શીતળા. પ્રશ્ન નંબર 26, ભારત શીતળા મુક્ત ક્યારે જાહેર થયો? એપ્રિલ 1977માં ભારત શીતળા મુક્ત જાહેર થયો હતો. અને મિત્રો, વિશ્વમાં શીતળા મુક્ત તો મિત્રો 8 મે 1980, મિત્રો ખાસ 8 મે 1980. પ્રશ્ન નંબર 28, અસબડાનો સમયગાળો એટલે કે આઈપી, મિત્રો અસબડાનો સમયગાળો 14 થી 16 દિવસનો હોય છે. મિત્રો ખાસ આ યાદ રાખજો, અસબડા. પ્રશ્ન નંબર 29, વેરી મોસ્ટ એમ્બિગ્યુશન મિત્રો, ઓરી કયા વાયરસ દ્વારા થાય છે? તો પેરામિક્સો વાયરસ દ્વારા ઓરી થાય છે. પ્રશ્ન નંબર 30, સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ UIPમાં ઓરીની રસીનો સમાવેશ ક્યારથી કરવામાં આવ્યો? તો મિત્રો 1985થી ઓરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 31 જોઈએ કે ઓરીની રસી ક્યારે આપવામાં આવે છે? તો 9 મહિનાના સમયે ઓરીની રસી આપવામાં આવે છે. મિત્રો પ્રશ્ન નંબર, અને ઓરીની જે 9 માસની ઉંમરે આપવામાં આવે છે તેની સાથે મિત્રો વિટામિન એ પણ સાથે આપવામાં આવે છે, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 32 જોઈએ કે દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા કઈ યોજના અમલમાં હશે? તો દીકરી યોજના. પ્રશ્ન નંબર 33 જોઈએ કે મમતા અભિયાનનો ઉદ્દેશ શું છે? તો મિત્રો, મમતા અભિયાનનો ઉદ્દેશ માતા મૃત્યુ દર તથા બાળ મૃત્યુ દર ઘટાડવો, ખાસ આ મમતા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માનવામાં આવે છે કે માતા મૃત્યુ દર અને બાળક મૃત્યુ દર ઘટાડવો. પ્રશ્ન નંબર 34, મિશન ઇન્દ્રધનુષથી, ખાસ મિત્રો મિશન ઇન્દ્રધનુષની શરૂઆત ક્યારે કરવામાં આવી? વેરી મોસ્ટ એમ્બિગ્યુઅસ મિત્રો, મિશન ઇન્દ્રધનુષની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો મિત્રો 25 ડિસેમ્બર. આ પૂછાય શકે મિત્રો,
કારણ કે 25 ડિસેમ્બર થોડોક જ ટાઈમ થયો છે. તો મિત્રો 25 ડિસેમ્બર 2014થી મિશન ઇન્દ્રધનુષની શરૂઆત થઈ છે. પ્રશ્ન નંબર 35 જોઈએ કે કિશોરીઓને લોહ તત્વની ગોળી આપવા માટેનો કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે? તો મિત્રો લોહ તત્વની ગોળી દીકરીઓને એટલે કે કિશોરીઓને બુધવાર. પ્રશ્ન નંબર 36 કિશોરીઓની કિશોરી દિવસ ક્યારે યોજાય છે? તો મિત્રો આંગણવાડી કેન્દ્ર ઉપર દર મહિને એકવાર યોજવામાં આવે છે. પ્રશ્ન નંબર 37 જોઈએ કે આંગણવાડીમાં ચાલતું બાળ શક્તિ કેન્દ્ર એટલે કે VCNC બાળ શક્તિ કેન્દ્ર કેટલા દિવસનું સૂત્ર હોય છે? તો મિત્રો 15 દિવસ, ખાસ યાદ રાખજો 15 દિવસનું. પ્રશ્ન નંબર 38 જોઈએ કે બાળ સંજીવની કેન્દ્ર એટલે કે NRC કેટલા દિવસનું સૂત્ર હોય છે? 21 દિવસનું હોય છે. અને પ્રશ્ન નંબર 39 શૈશવાવસ્થા ક્યાં સુધી ગણવામાં આવે છે? તો જન્મથી 2 વર્ષ સુધી શૈશવાવસ્થા ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 46 નવજાત શિશુ એટલે? તો જન્મથી 28 દિવસની ઉંમર સુધીનું બાળક એટલે કે નવજાત શિશુ માનવામાં આવે છે. તો મિત્રો આજના પ્રશ્નો તમને કેવા લાગ્યા? જો પ્રશ્નો સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. અને જો તમારે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં જોડાવવું હોય તો મિત્રો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે. તો મિત્રો જઈને જલ્દીથી જલ્દી ચેકઆઉટ કરો અને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં જોડાઈ જાઓ, કારણ કે તેમને પણ મિત્રો એમાં અવનવી માહિતી અને પ્રશ્નો પણ મૂકવામાં આવે છે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં. મિત્રો ખાસ વહેલી તકે જોડાઈ જવું. જય હિન્દ મિત્રો.